નમસ્કાર વિદ્યાર્થી બહેનો, ધોરણ 10 ની અંદર આમ તો આપણે ક્લાસમાં છંદ વ્યાકરણ છે, વ્યાકરણનો ટોપિક જે છંદ છે એ કરાવેલો હતો, પરંતુ અમુક બહેનો ધોરણ 10 ની અંદર ઘણા દિવસ પહેલા ઘરે જતા રહ્યા છે, એટલા માટે એના માટે આ મુદ્દો જે છે એ આપણે બાકી હતો. એટલે ખાસ મને એવું લાગ્યું કે છંદની અંદર જે માત્રામેળ છંદ છે એ આપણે ક્લાસમાં જે બહેનો ન ભણ્યા હોય એના માટે એક સરસ વિડીયો બનાવી અને હું મોકલી દઉં, તો જેથી કરીને આપણે છંદનો જે વ્યાકરણની અંદર જે પ્રશ્ન પૂછાય છે બે ગુણનો એમાં કંઈ વાંધો ન આવે. આમ તો છંદ છે એ ગાયને શીખવાની એક પદ્ધતિ છે, પરંતુ છંદના અમુક રાગનો આપણે ખ્યાલ ન હોય એટલા માટે આપણે ખાસ અક્ષરમેળ છંદ હોય તો એનું બંધારણ ઓળખાવીને છંદ ઓળખશું, અને જે માત્રામેળ છંદ છે એનું પણ આપણે માત્રા મૂકીને માત્રા ગણીને આપણે છંદ ઓળખશું. દસમા ધોરણની અંદર છંદ જે છે એ વ્યાકરણ વિભાગમાં એટલે કે સી વિભાગમાં બે ગુણના પૂછાય છે. એકમાં એમ પૂછાય છે કે નીચેના છંદનું ઉદાહરણ ઓળખાવો, તો એ મોટે ભાગે અક્ષરમેળ છંદ છે એમાંથી પૂછાતું હોય છે. અને જે બીજો પ્રશ્ન પૂછાય છે એ એમ પૂછાય છે કે નીચેના છંદનું ઉદાહરણ લખો, એ લગભગ મોટે ભાગે માત્રામેળ છંદ છે એનું પૂછાતું હોય. તો હવે માત્રામેળ છંદ કોને કહેવાય એની હું તમને ટૂંકમાં માહિતી આપું છું. બરાબર, જેમ આપણે અક્ષરમેળની અંદર પહેલા છંદની જે પંક્તિ હોય એમાં અક્ષર ગણતા કે ભાઈ પૃથ્વી છંદ હોય તો 17 અક્ષર થવા જોઈએ, શિખરીની છંદ હોય તો 17 અક્ષર થવા જોઈએ, પૃથ્વી છંદ હોય તો જસ જસે અલગા એવું બંધારણ બંધ બેસવું જોઈએ. તો એવી જ રીતે અહીંયા આ જે માત્રામેળ છંદ છે એ માત્રામેળ છંદની અંદર પણ આપણે નિયમ સેમ જ છે. ટોટલી છંદના જે મેં નિયમ લખાવ્યા છે, છંદની વ્યાખ્યા, છંદના નિયમો, બરાબર, લઘુગુરુ ક્યારે બને, લઘુ અક્ષર ગુરુ ક્યારે બને, ગુરુ અક્ષર લઘુ ક્યારે બને, એ બધા નિયમ સેમ જ છે. પરંતુ ફરક ખાલી આટલો છે કે અક્ષરમેળની અંદર આપણે લઘુ અક્ષર હતો તો ત્યાં આપણે લઘુની નિશાની કરતા, આવી નિશાની કરતા, બરાબર, આને આપણે લઘુ ગણતા. બરાબર, હવે એની જગ્યાએ માત્રામેળ છંદની અંદર જ્યાં જ્યાં અક્ષર લઘુ આવે ત્યાં એક મૂકવાનો, શું મૂકવાનો છે, એક, એકને આપણે નિશાની કરવાની છે. અને જ્યાં ગુરુ અક્ષર આવે, બરાબર, તો આપણે અક્ષરમેળની અંદર આ રીતે નિશાની કરતા, બરાબર. હવે માત્રામેળની અંદર ગુરુ અક્ષર આવે તો ત્યાં બે મૂકવાના છે. આમ માત્રામેળ છંદની અંદર લઘુ ગુરુ આવે તો લઘુ હોય તો આપણે એક મૂકવાનો છે અને ગુરુ હોય તો આપણે બે મૂકવાના છે. બરાબર, એટલે ખાસ અહીંયા છંદના પ્રકારોમાં જે બીજો પ્રકાર છે એ છે માત્રામેળ છંદ. તમે પણ નોટમાં નોંધી લેજો જેને બાકી છે તે, લગભગ આમ તો 50% બહેનોએ નોટમાં લખી નાખ્યું છે, છતાં જેને બાકી છે આ મુદ્દો, જેને નોટમાં લખેલો ન હોય એ લખી નાખજો, કેમ કે આ છંદનો જે મુદ્દો છે ભવિષ્યમાં પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ બહુ સારો કામ લાગશે, એટલા માટે આ પાયાનું વ્યાકરણ છે એ આપણે શીખવું જોઈએ. બરાબર, તો જે આપણે છંદની અંદર અક્ષરમાળ છંદ લેખા અને એના ઉદાહરણ લેખા, ત્યાર પછી સ્ટાર કરી, બરાબર, આ રીતે ટોપિક બાંધી અને લખજો માત્રામેળ છંદ, મુખ્ય મુદ્દો આ છે માત્રામેળ છંદ. બરાબર, માત્રાની તમને હું ટૂંકમાં સમજ આપું છું કે લઘુ અક્ષર હોય તો માત્રામેળમાં આપણે એક મૂકવાનો છે, એકની નિશાની કરવાની છે, અને ગુરુ અક્ષર હોય તો એના માટે બેની નિશાની કરવાની છે. બસ ખાલી આટલો જ ફરક છે. આ સિવાય આપણે અક્ષરમેળની અંદર અક્ષરો ગણતા, પણ આમાં આપણે અક્ષર ગણવાના નથી, આમાં શું ગણવાનું છે, માત્રા ગણવાના છે. માત્રા કેમ ગણશું અથવા માત્રા કઈ રીતે ગણશું એની હું તમને ટૂંકમાં સમજ આપું છું. બરાબર, પરંતુ એ પહેલાં આપણે જોઈ લેવાનું કે કુલ લઘુ ગુરુના જે બાકીના નિયમો લખાવ્યા છે કે ભાઈ સંયુક્ત અક્ષર હોય તો આગળનો અક્ષર ગુરુ બની જાય છે, પૂર્ણ માથે અનુસ્વાર હોય તો તીવ્ર અનુસ્વાર હોય તો ગુરુ હોય. બરાબર, તો આવા જે નિયમો છે નિયમો સેમ છે, નિયમ કંઈ પાછા લખવાની જરૂર નથી, નિયમો બધા સરખા જ આવશે, પરંતુ માત્રામાં છંદની અંદર તમારે પહેલાં આ મુદ્દો નોંધવાનો, પછી લઘુ અક્ષર માટે એકની નિશાની મૂકવી અને ગુરુ અક્ષર માટે બેની નિશાની મૂકવી, આટલું લખી નાખવાનું છે. ત્યાર પછી
કુલ માત્રામાળ છંદ આપણે 4 ભણવાના છે કેટલા ભણવાના છે 4 એક આવશે દોહરો છંદ બીજો આવશે ચોપાઈ છંદ ત્રીજો આવશે હરિગીત છંદ અને ચોથો આવશે સવૈયા છંદ આ ચારે ચાર જે છંદ છે એ આપણા અભ્યાસક્રમમાં છે અને એ બધા માત્રામાળ છંદ છે કેવા છે તો કે માત્રામાળ છંદ છે યાદ રાખજો બરાબર તો આ બધા તમારે નોટની અંદર આ રીતે ચાર પ્રકાર આપણે ભણવાના છે તો તમને હવે થોડુંક મગજમાં બેસી ગયું હશે કે માત્રામાળ છંદની અંદર શું કરવાનું છે હજી એકવાર પાછું કહી દઉં કે જેમ આપણે અક્ષરમેળ છંદની અંદર બધા ઉદાહરણના જે કોઈ પંક્તિ હોય એ પંક્તિના આપણે અક્ષરો ગણતા અક્ષરો ગણી અને એના તંત્રના ઝુમખા બનાવતા તંત્રના ઝુમખા બનાવી પછી આપણે જે બંધારણ છે જે ગણ પ્રમાણે બંધારણ છે એ બેસાડતા પરંતુ માત્રામેળમાં આપણે તંત્રના ઝુમખા પાડવાની કોઈ જરૂર રહેતી નથી એમ કેમ કે માત્રામેળની અંદર આપણે માત્રા ગણવાના છે જો માત્રા કોને કહેવાય તો માની લો આ જે સિંગલ અક્ષર છે બરાબર આ મ આ સિંગલ અક્ષર માટે એને આપણે લઘુ ગણીએ પરંતુ જો આમાં આ રીતે મો થઈ જાય તો અહીંયા બે માત્ર એક માત્ર આ અને એક આ બે માત્ર થયા તો અહીં શું મૂકવાનું તમારે બે મૂકી દેવાના યાદ રાખજો માત્રામેળમાં જે લઘુ અક્ષર હોય દાખલા તરીકે ક હોય તો એક મૂકવાનો પ હોય તો એક મૂકવાનો ર હોય તો એક મૂકવાનો પરંતુ કોઈ પણ માત્રાવાળો શબ્દ હોય માની લો કે આ છે ત બરાબર આમાં છે તો 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 હોય તો એક આની માત્રા અને એક આની માત્રા આમ તમારે બે મૂકી દેવાના એટલે ખાલી આટલો જ ફરક છે માત્રામાળ છંદની અંદર આપણે જ્યાં લઘુ અક્ષર છે ત્યાં એક મૂકવાનો છે અને માત્રામાળ છંદની અંદર જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં બે મૂકવાના છે પછી આ અમુક જે ઉચ્ચારણ લાંબુ થતું હોય અથવા વધારે લંબાણપૂર્વક ઉચ્ચારણ કરતા હોય ત્યાં તો તમે ત્રણ પણ મૂકી શકો બરાબર આ રીતે ખાસ પણ એ બહુ ખાસ ઓછા ઉદાહરણમાં આવશે અને ખાસ એની બહુ જરૂર પડતી નથી પરંતુ આ તમારે પ્રાથમિક માહિતી યાદ રાખવાની છે તો ચાલો હવે તમને મગજમાં આવી ગયું હશે કે માત્રામાળ છંદની અંદર લઘુ અક્ષર માટે શું મૂકવાનું અને ગુરુ અક્ષર માટે શું મૂકવાનું બરાબર અને આટલા આપણે ચાર જે છે એ માત્રામાળ છંદના પ્રકાર ભણવાના છે ચાલો હવે આપણે પહેલો જે પ્રકાર છે એ છે દોહરો છંદ બરાબર આમ તો ખાસ લોકસાહિત્યમાં આપણે દોહાની વાત કરીએ તો દોહો જે છે એ લોકસાહિત્યનો એક ઉત્તમ એક આકર્ષક પ્રકાર છે કે કોઈ માણસ દોહો બોલતા હોય તો આપણા મનમાંથી એવો વાહ શબ્દ નીકળી જાય છે કે વાહ મસ્ત દોહો છે આમ દોહા જે છે એ પહાડી રાગમાં ઊંચા રાગમાં અલગ અલગ સ્વરમાં અલગ અલગ રાગની અંદર ગાવામાં આવતા હોય તો એવો જે છંદ જે આપણે ભણવાનો છે એ છે દોહરો છંદ બરાબર તો હવે આ રીતે તમારી નોટબુકમાં ચાર છંદ લખી નાખવાના છે પરંતુ હવે આવશે છંદના પ્રકારમાં પહેલો જે છંદ જે છે એ આવશે દોહરો છંદ બરાબર તો લખી નાખવાનું અહીંયા તમારે કે માત્રામેળ છંદના પ્રકારો બરાબર એની અંદર તમારે પહેલો જે પ્રકાર ભણવાનો છે એ છે દોહરો છંદ જેને આપણે દોહો કહીએ અથવા દોહા કહીએ તો એની અંદર કુલ જે માત્રા છે એ કેટલી છે તો 24 માત્રા આવી જોઈએ બરાબર સળંગ પંક્તિમાં આપણે ખ્યાલ છે કે કોઈ પણ પંક્તિમાં પહેલું અટક સ્થાન આવે તો એને આપણે પહેલું ચરણ કહેશું બીજું અટક સ્થાન આવે તો એને આપણે બીજું ચરણ કહેશું પરંતુ દોહરા છંદની અંદર આપણે જોવાનું છે કે જે આમ સળંગ લખેલા હોય એકસાથે બે ચરણ હોય તો એને આપણે પંક્તિ ગણીએ આમ દોહરા છંદની અંદર કુલ આખી પંક્તિમાં કેટલા માત્રા આવવા જોઈએ 24 બરાબર અને ખાસ નવમાં અક્ષર યતિ આવે છે યતિ એટલે અટક સ્થાન જોઈએ આપણે હવે ને જો 1 2 3 4 5 6 7 8 ને 9 નવમાં અક્ષર યતિ આવ્યું બરાબર પછી 1 2 3 4 5 6 7 સાતમાં અક્ષર યતિ આવ્યું પણ ખાસ યતિનું કંઈ બહુ મહત્ત્વ નથી એમ ક્યારેક ક્યારેક યતિ વધઘટ અક્ષર આવી શકે એટલે યતિ ઉપર કંઈ બહુ ખાસ ભાર દેવો નહીં બરાબર પછી હવે જોઈ લેવાનું કે દોહરા છંદની અંદર માત્રા 24 છે કેટલા માત્રા છે 24 માત્રા છે તો હવે તમારે આમ ગણવાનું દોહરા છંદની અંદર કુલ 4 ચરણ હશે કેટલા ચરણ હશે 4 બરાબર તો એની અંદર પહેલી જે આખી પંક્તિ છે એમાં કુલ 24 માત્ર થવા જોઈએ બરાબર અહીંયા પણ 24 થવા જોઈએ અને અહીંયા પણ 24 માત્ર થવા જોઈએ ત્યારે એ છંદ જે છે એ દોહરો છંદ ગણાય બરાબર તો જો અહીંયા ઓ છે તો ગુરુ અક્ષર ગણાય માટે આપણે બે મૂક્યા અહીંયા ઈ છે એ લઘુ અક્ષર છે છતાં પણ પાછળ જે છે એ કેવો અક્ષર છે તો કે સંયુક્ત અક્ષર છે તો આપણે નિયમ છે કે સંયુક્ત અક્ષરની આગળનો અક્ષર કેવો બની જાય ગુરુ બની જાય માટે આપણે બે મૂક્યા છે
પછી જે સંયુક્ત અક્ષર હોય એ લઘુ ગણવાનો તો એમાં એક મૂકો ર છે એ લઘુ અક્ષર છે માટે એક મૂકો બરાબર ભ છે એ લઘુ છે માટે આપણે એક મૂકો જે છે અશ્વય છે તો અશ્વય પણ લઘુ ગણાય તો એક મૂકો આમ તમે જો જ્યાં જ્યાં લઘુ અક્ષર છે ત્યાં ત્યાં આપણે એક મૂકા છે અને ગુરુ અક્ષર છે ત્યાં આપણે બે મૂકા છે હવે આને આપણે ટોટલ ગણવાના તમે જો કે 2 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 બરાબર આમ સળંગ પંક્તિમાં કુલ 24 માત્ર થવા જોઈએ તો કયો છંદ હોય તો કે દોહરો છંદ હશે બરાબર કોઈ પણ પંક્તિ હોય કોઈ છંદ નહીં એમાં બે પંક્તિ હોય તો તમે કોઈ પણ એક પંક્તિમાં દર્શાવો તો ચાલે પણ આપણે અહીંયા બંને પંક્તિમાં દર્શાવ્યા છે ખાસ જો હવે બીજી પંક્તિ જો કે ગુ જે છે એ લઘુ અક્ષર માટે આપણે એક મૂક્યો છે હણ જે છે લઘુ છે માટે એક મૂક્યો છે તા છે એ ગુરુ માટે આપણે બે મૂક્યા છે રા છે એ ગુરુ તો બે મૂક્યા છે આમ જ્યાં લઘુ અક્ષર છે ત્યાં એક એક મૂક્યા છે અને ગુરુ અક્ષર છે ત્યાં આપણે બે બે મૂક્યા છે હવે આને આપણે ગણીએ કે 1 2 4 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 બરાબર આમ આમાં પણ કેટલા થયા 24 માત્ર થયા છે તો કયો છંદ હોય દોહરો છંદ આમ તમારે ખાસ કોઈ પણ માત્રામંડળની અંદર કોઈ પંક્તિ પૂછાય તો એમાં આપણે અક્ષર ગણવા નથી પરંતુ શું ગણવાની છે માત્રા માત્રા કોને કહેવાય પાછું કહી દઉં કે કોઈ પણ સિંગલ અક્ષર હોય બરાબર ખાસ એ જોજો કોઈ પણ સામાન્ય અક્ષર હોય અને એમાં કોઈ હસવાય દીર્ઘય લાગે બરાબર અથવા કોઈ માત્રા લાગે તો એને આપણે શું કહેશું માત્ર કહેશું જો અહીંયા પાછું કહી દઉં છું કે અહીંયા આ ર છે તો એ કેવો અક્ષર છે લઘુ અક્ષર છે પરંતુ એની અંદર આપણે આમ રો લખીએ તો એમાં બે માત્રા લાગ્યા એક માત્ર કઈ આ અને એક આ તો શું મૂક દેવાનું બે મૂક દેવાનું બરાબર આમ કોઈ સિંગલ અક્ષર હોય તો એ લઘુ તો લઘુમાં એક આવે અને કોઈ પણ દીર્ઘ અક્ષર હોય અથવા કોઈ માત્રા લાગેલા હોય બરાબર તો એમાં આપણે બે મૂકવાના આમ તમને ટૂંકમાં થોડુંક સમજાઈ ગયું હશે પછી બીજું હવે જો અહીંયા જે બીજું ઉદાહરણ છે એ છે દોહરા છંદનું બરાબર કે દીપકના બે દીકરા કાજલ અને અંજવાસ એક કપૂત કાળું કરે બીજો દીજે પ્રકાશ બરાબર તમે જો અહીંયા 1 2 3 4 5 6 7 8 આઠમા અક્ષર યતી આવ્યું બરાબર પછી આમાં જો 1 2 3 4 5 6 7 આઠમા અક્ષર યતી આવ્યું બરાબર આમ આઠમા અક્ષર યતી આવશે ટૂંકમાં આઠમા અને નવમા અક્ષર યતી આવે બરાબર ને હવે જોઈ લેવાનું કે આ જે સળંગ પંક્તિ છે એમાં કુલ કેટલા માત્ર થવા જોઈએ તો કે 24 માત્ર થવા જોઈએ અને આમાં પણ કેટલા થવા જોઈએ તો કે 24 માત્ર થવા જોઈએ બરાબર હવે આપણે જોઈ લેવાનું જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં બે મૂક્યા છે અને લઘુ અક્ષર છે ત્યાં એક મૂક્યા છે બરાબર તમે જો અહીંયા સળંગ હવે આને આપણે પંક્તિમાં ગણીએ તો કે 2 3 4 6 8 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 થઈ ગયા 24 માત્ર બરાબર તો 24 માત્ર થાય એટલે કયો છંદ હોય દોહરો છંદ પછી બીજું કે અહીંયા પણ એમ જ જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં બે મૂકેલા છે અને લઘુ અક્ષર છે ત્યાં એક મૂકેલા છે બરાબર તો જો 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 બરાબર ખાસ તમે જો પાછા ગણી લઈએ કે 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ બરાબર એકાદ અક્ષર જે છે આપણે લઘુ ગુરુ કરી શકીએ કેમ છંદની અંદર અમુક જે માત્રા હોય એ વધઘટ હોય છે એકાદ અક્ષર બરાબર તો અહીંયા આપણે ખ્યાલ છે કે જ્યાં તમે છેલ્લે અક્ષર જે છે બરાબર એમાં ગુરુ હોય તો લઘુ કરી શકો લઘુ હોય તો શું કરી શકો ગુરુ તો આ રીતે તમે જો હવે આપણે ગણીએ કે 2 3 4 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 થઈ ગયા 24 માત્ર બરાબર આમ જે છંદની અંદર 24 માત્ર આવે એ છંદને આપણે શું ગણશું દોહરો છંદ ગણશું તો ખાસ આ દસમામાં એક મોસ્ટ આઈએમપી છંદ છે આ છંદ ઘણીવાર પૂછાતો હોય તો હવે તમારે આ જે છે બરાબર આખો છંદ એ નોટની અંદર લખી નાખવાનો છે ઉપર લખવાનું દોહરો છંદ માત્રા 24 નવમા અક્ષર યતી બરાબર એ લખવાનું આઠમા આઠમા નવમા અક્ષર યતી યાદ રાખજો બરાબર ખાસ આઠમા અને નવમા અક્ષર યતી આવશે અને આ જે બે ઉદાહરણ છે તમારે આ રીતે લખી નાખવાના આ છંદની અંદર તમે તંત્રના ઝુમખા ન પાડો તો ચાલે બરાબર ને કંઈ બહુ જરૂર છે નહીં તો ખાસ હું તમને આ જે છંદ છે એનો તમને હું ફોટો પાડીને મોકલીશ તો તમારે વ્યવસ્થિત લખી નાખવાનું
આ સિવાય કઈ પ્રશ્ન હોય તો આપણે જે 10માં ની ટેક્સ્ટબુક છે એમાં પણ છેલે છંદ વિભાગ આપેલો છે એમાં પણ વાંચી લેવાનું છે એ સિવાય કઈ પ્રશ્ન હોય તો મને તમારે ફોન કરવાનો છે બરાબર ફોનનો સમય છે બપોર પછીનો છે કેમ કે સવારે આપણે ઓનલાઈન ચાલુ હોય માટે મોબાઈલ બંધ હોય એટલે તમે કઈ પણ પ્રશ્ન હોય તો બપોર પછી તમે મને ફોન કરી શકો અને ખાસ છંદની અંદર જો તમે મહેનત કરશો તો જ આપણે છંદ ઓળખાવી શકશું કેમ કે છંદની અંદર કોઈ એવા ચોક્કસ નિયમ નથી કે પહેલું ઉદાહરણ માત્રામાંડું જ પૂછાય કે બીજું અક્ષરમાંડું પૂછાય એ લોકો ગમે એમ ગમે રીતે પૂછી નાખતા હોય તો એ ખાસ જોવાનું ચાલો તો આ રીતે આપણે દોહરો છંદ છે એ જોયો બરાબર માત્રા 24 હવે માત્રા કોને કહેવાય એની તમને ખ્યાલ આવી હશે કે જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં બે માત્રા આવે લઘુ અક્ષર છે ત્યાં એક માત્રા આવે તો આ રીતે આપણે 2-1-2-1 એમ લઘુ ગુરુ અક્ષરમાં મૂકવાના છે બરાબર ને તો આ રીતે તમને સમજાઈ ગયું હશે હવે કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો તો આમ તમારા નોટમાં છંદના વિભાગની અંદર બરાબર લખવાનું માત્રા માટે છંદ લઘુ અક્ષર માટે એકની નિશાની ગુરુ અક્ષર માટે બેની નિશાની બરાબર માત્રામાં છંદના ચાર પ્રકાર આટલા ચાર લખવાના છે એ લખ્યા પછી લખવાનું માત્રામાં છંદના પ્રકારો બરાબર તો એમાં પહેલો પ્રકાર દોહરો છંદ એની માત્રા 24 આઠમા નવમા અક્ષર યતિ આવે છે અને આ બે ઉદાહરણ બરાબર તો આ રીતે પરફેક્ટ તમે લખી નાખજો હજી પણ એક હું બીજો જે છંદ છે એ આ રીતે ભણાવું અને તમને આજે બે છંદ હું ભણાવીશ અસ્ત હવે આપણે બીજો છંદ જે છે એ ભણશું ચોપાઈ છંદ આમ તો ખાસ માત્રામાળ છંદની અંદર આ જે છંદ છે એ પણ બહુ અગત્યનો છે હમણાં જે આપણે ભણી ગયા એ દોહરો છંદ ભણ્યા એ પણ ખૂબ અગત્યનો છે અને હવે જે બીજો છંદ જે આપણે ભણવાનો છે એ છે ચોપાઈ છંદ બરાબર તો એ પણ માત્રામાળ આ રીતે નિયમ આના સેમ લાગુ પડશે આ તમે નોટમાં લખી નાખ્યા હશે બરાબર ને ખાસ જોજો ન લખાય તો હું તમને ફોટા મોકલીશ બુકમાંથી એ લખી નાખજો તો ખાસ આવી રીતે તમારે બીજો જે છંદ છે એ ચોપાઈ છંદ છે બરાબર એમાં કુલ માત્રા કેટલા આવે તો કે 15 માત્રા આવે બરાબર છેલ્લે આવશે ગુરુ લઘુ અક્ષર યાદ રાખજો છેલ્લે કેવો આવશે ગુરુ લઘુ અક્ષર અને યતિ આવશે નવમાથમાં 10મા અક્ષરે બરાબર ખાસ ચોપાઈ છંદના જે ઉદાહરણ છે એ ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે એમાંથી લખો તો સારું લગભગ મોટેભાગે છંદના જે ઉદાહરણ છે એ ટેક્સ્ટબુકમાંથી પૂછાતા હોય છે તો એ પણ આપણે તૈયાર કરીએ તો બહુ સહેલું પડે બરાબર હવે આપણે જોઈએ ઉદાહરણ કે આ મોટે ભાગે જે માત્રામાં છંદ છે એની અંદર ચાર ચરણ પૂછાતા હોય છે બરાબર બે બે પંક્તિ હોય અને ચાર ચાર ચરણ હોય છે હવે આપણે જોઈએ કે ચરણ કોને કહેશું તો કે ચરણ એને કહેશું કે જ્યાં પહેલું અટક સ્થાન આવે તમે જો આ જે સળંગ જે ચરણ જે છે એ બરાબર આને આપણે પંક્તિ માનવાની છે યાદ રાખજો તો આવી રીતે પ્રથમ ચરણની અંદર પ્રથમ પંક્તિમાં કુલ 15 માત્રા આવે કેટલા માત્રા આવે 15 ખાસ જોજો બરાબર માં મારે પૈ પિતા બાળ સત્યવાદી જો બોલે આર આમાં એક જ ચરણ અને એક સળંગ પંક્તિ આવશે એ જોઈ લેવાનું આ થોડોક જે છંદ છે એ અલગ પ્રકારનો છે તમને એમ થાય કે ભાઈ ચરણ તો અલ્પવિરામ આવે પહેલું ત્યાં ચરણ કહેશું તો તમે જો આ ઉદાહરણની અંદર પહેલું અટક સ્થાન અહીં આવ્યું તો આ પહેલું ચરણ છે પણ નહીં આ પહેલી પંક્તિ છે બરાબર કેમ કે આ એક સળંગ બે પંક્તિ પૂછી નાખી છે યાદ રાખજો જોઈ લેવાનું આપણે કે સળંગ જે પંક્તિ છે એની અંદર કુલ 15 માત્ર થવા જોઈએ હવે જે ગુરુ અક્ષર છે ત્યાં આપણે બે મૂકેલા છે જમજો બરાબર લઘુ અક્ષર છે ત્યાં આપણે એક મૂકેલા છે ને અહીંયા આપણે ખ્યાલ છે કે માત્રામાળ છંદની અંદર જ્યાં ગુરુ અક્ષર હોય ત્યાં બે મૂકવાના અને લઘુ અક્ષર હોય ત્યાં એક મૂકવાનો પરંતુ કોઈ પણ શબ્દનો લાંબો ઉચ્ચાર થતો હોય લાંબો આપણે બોલતા ત્રણ તમે મૂકી શકો જો આ રીતે મૂકે ને ત્રણ અહીંયા બરાબર ક્યાંથી બોલે ને ક્યાંથી તો ક્યાં થોડોક લાંબો ઉચ્ચાર થાય ત્રણ તમે મૂકી શકો તો ગણીએ આપણે 2, 4, 6, 7, 8, 10, 12, 14 ને 15 થી 15 માત્રા બરાબર પછી બીજું ગણીએ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 હવે તમે જો કે ભાઈ અહીંયા સંયુક્ત અક્ષર છે માટે આપણે એક મૂક્યો છે કેમ કે કેવો અક્ષર ગણાય લઘુ ગણાય એની આગળનો અક્ષર હોય લઘુ પણ કેવો થઈ જાય ગુરુ થઈ જાય બરાબર પછી અહીંયા જો આર અહીંયા આર શબ્દ મૂકો આ છે એ ગુરુ અક્ષર છે છતાં પણ અને જે ઉચ્ચારણ છે એ ટૂંકું થાય છે માટે કેવો અક્ષર થઈ જાય લઘુ બરાબર છંદની અંદર ખાસ જે ઉચ્ચારણ છે એ પણ જોવાનો છે અમુક ભલે હોય દીર્ઘ અક્ષર
હોય ગુરુ અક્ષર પણ ઉચ્ચાર ટૂંકું થાતું હોય માટે આપણે લઘુ મૂકી શકીએ એટલા માટે અહીંયા આ છે અહીંયા આપણે એક મૂકો શા માટે કહે ઉચ્ચાર ઓછું થાય છે ઉચ્ચાર ટૂંકું થાય છે બરાબર તો આમ 15 માત્ર થયા બીજું ઉદાહરણ કે વાળ થઈને જીભડા ગળે સોંગી વસ્તુ ક્યાંથી મળે બરાબર તો જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં આપણે બે મૂક્યા છે અને લઘુ અક્ષર છે ત્યાં આપણે એક મૂકેલા છે તમે જો તો ગણી આપણે હવે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 2 15 થયા 15 માત્રા બરાબર પછી અહીંયા અહીંયા પણ એમ જ જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં આપણે બે મૂકેલા છે લઘુ અક્ષર છે એક મૂકેલા છે તમે જો 2 4 6 7 ને 3 10 ને 12 12 ને 13 13 ને 2 15 બરાબર ખાસ તમે જોજો તો અહીંયા 3 એટલા માટે મૂક્યા કે ક્યાંથી ક્યાંનો ઉચ્ચાર લાંબુ પૂરક થાય છે ક્યાંથી બોલીએ આપણે તો એનું ઉચ્ચાર કેવું થાય લાંબુ થાય માટે આપણે 3 મૂકી શકીએ તો આમ બધી પંક્તિમાં કેટલા માત્રા છે 15 માત્રા છે તો આ રીતે જે છંદની અંદર પ્રથમ પંક્તિમાં 15 માત્રા આવે બરાબર અને ખાસ એની અંદર છેલ્લો અક્ષર ગુરુ લઘુ આવે તો એ કેવો છંદ હોય તો કે ચોપાઈ છંદ હશે બરાબર તો આ રીતે આપણે દોહરો છંદ અને ચોપાઈ છંદ આ બે છંદ આજે ભણ્યા એ સિવાય ટેક્સ્ટબુકમાં પણ તમારે આના ઉદાહરણો આપેલા છે ખાસ બરાબર એટલે હું તમને ફોટા મોકલીશ એ તમારે લખી નાખવાનું છે ખાસ બરાબર એમાં કંઈ બીજું લખેલું હોય તો કંઈ બીજું લખવા નથી ખાલી આટલું જ આપણે લખવાનું છે ખ્યાલ આવ્યો તો આ રીતે તમે છંદમાં ઘરે બેસીને પણ વ્યવસ્થિત મહેનત કરજો જો છંદની અંદર જેટલું આપણે વધારે મહેનત કરીએ એટલો ફાયદો થાય છે નવનીતમાં પણ ઘણા બધા છંદના ઉદાહરણ આપેલા છે ટેક્સ્ટબુકમાં પણ આપેલા છે અસાઇનમેન્ટો તેમાં પણ આપેલા છે બરાબર તો આ રીતે તમે છંદ ઓળખી નાખો તો આપણે છંદ આવડી જાય છે પરીક્ષામાં કોઈ છંદ પૂછાય તો પહેલાં આપણે અક્ષર ગણવાના છે પછી અક્ષર મેળમાં મેળ ન આવે તો કયો છંદ હોય એ તો કે માત્રા મેળ છંદ હશે તો આ રીતે આજે આપણે આ બે છંદ ભણ્યા બરાબર હવે આપણે બે છંદ કાલ ભણશું અને કુલ ચારે ચાર છંદ જે છે એ આપણે પૂરા કરી દઈશું બરાબર એટલે દસમાની અંદર જે ગુજરાતી વ્યાકરણ છે એ છંદનો ટોપિક આપણે કાલ પૂરો કરી દઈશું એ સિવાય કોઈને કંઈ પ્રશ્ન હોય તો ફોન કરવાનો બરાબર પણ પરફેક્ટ છંદ આવડી જાય તો ભવિષ્યમાં પણ તમને કામ લાગે છે જો આ જે છંદ છે એ માત્ર દસમા પૂરતા નહીં પણ કોઈ પણ ક્લાસ 3 કે ક્લાસ 4 કે ક્લાસ 2 ક્લાસ 1 કોઈ પણ એક્ઝામ હશે એમાં આ છંદ હશે હશે ને હશે જ ક્યાં છંદ તો કે અક્ષરમેળ અને માત્રામેળ એટલે ભવિષ્ય માટે પણ આ જે મુદ્દો છે અતિશય ઉપયોગી છે બરાબર બહુ સહેલું છે આમાં બીજું કંઈ નથી પહેલાં આપણી બધી વ્યાખ્યાને બંધારણને માત્રાને યાદ રાખી લઈએ પછી ઓટોમેટિક આપણા મગજમાં આવતું જાય એમ એમ આપણા છંદ આપણે ઓળખાવતા જઈએ અઘરું કાંઈ નથી પણ કોઈ પણ મુદ્દો હોય એને આપણે વારે વારે પુનરાવર્તન કરીએ તો એ મુદ્દો કેવો બની જાય સહેલો બની જતો હોય છે બરાબર તો ખાસ આ રીતે આપણે આજે છંદ ભણ્યા છે હવે હું તમને ફોટા મોકલી દઉં એ ફોટા તમારે નોટબુકમાં એમાંથી જોઈ તમારે લખી નાખવાનું બરાબર ઓકે ચાલો અસ્તુ.